ई दीकरो मोटो थईने मानने एम के कि ते मने जन्म दीधो एमा केवो मोटो उपकार करे। त्यारे मां एम कहती हो खाबड़ी ले बेटा। 18 वर्ष सुधी पारकी मजूरी करी तारा बाळो त्या एक एक बदलाई तारे धावण ना पै पान पीवड़ावी पीवड़ावी तने मोटो कर्यो एक उमळखो तो बेटा कि तने परणावो छे तारू फूले कु धामी धूमी काढो। ई दीकराणू फूले कु जारे काढवानो समय आवे दीकराना लग्ननो समय आवे तारे घरनी मालिक और मां ने बाप बे वात करता होय बाप मां ने एम कहतो होय के हां भळ्यो आपणा दीकराने आपणे समूहमां परणावी दई कतो आपणा दीकराने आपणे कोर्टमां परणावी दई अने तारे मां एम के ना हो ए तो मारा आंखनुं रतन छे मारा दीकराने कोई दी समूहमां न परणावाय एने कोई दिवस एम कहेवाय के कोर्टमां ना परणावाय पण ई दीकराणू तो धामे धूमे फूले कु काढवुं छे त्यारे बाप एम के आपणी पाहे मिलकत क्या छे हे आपणी पाहे रूपिया क्या छे तारे जगतनी जनेता एम कहती होय के हांभळी लो आ मिलकत छे ने आ इमारत छे ने आ इमारत ने आपणे काई पड़ी नथी अने गिरवे मूकी दियो आ मकान गिरवे मूकी दियो कारण मारो दीकरो काल हवार मां काळी मजूरी करीने आ इमारत ने छे ने छोड़ावी दे एटला माटे कीधुं छे के गिरवे मूकी ती इमारत दीकरा तणा सुखोरवा ई रायने बनाव्या रंक तारे गगो घोड़े चढ़ियो घड़ीकनी दुनिया मां केवो तू भूलो पड़ियो कीधी हजारो मानता तय उदर मां आवेलो चढ़ियो ई इमारतो गिरवे मूकी मूकी दीकरा ने परणाव्यो दीकराने ई परणावी अने एम कहेवाय के वहु ने जारे घरमां लावे ने तारे माने एक रख होय के मारे आज उधी में मारा दीकराने रोटला घड़ीने खवड़ाया हवे मने घड़ पण व्यापी गयु छे हवे मारा दीकरानी वहु ना हाथे मारे रोटला खावा छे पण कदाच एम कहेवाय पश्चिमनी संस्कृति लागेली वहु आवे घरनी मालिकोर वीह नोळी आवे आ वीह नोळी छे ने बाप काठियावाड़ी शब्द जेने वीह नख होय जे एम कहेवाय કે કરકશા હોય એને વીહ નોળી કહેવાય એવી વીહ નોળી ઘરની માલિકોર આવે ઘરની માલિકોર એક થાળીએ બેસી એક ભાણે બેસી માં દીકરો બાપ એ કુટુંબ કબીલા ભેળા બેસીને જમતા હોય એની માલિકોર વિખવાદ ઉભો કરે એ વિખવાદ ઉભો કરે શાંતિ હોય ત્યાં શાંતિ ઉભી કરતી હોય અને એવી વહુ જ્યારે ઘરમાં આવે ને ત્યારે છેલ્લે લખ્યું છે મિત્રો કે જન્મ લીધો માનવ જાતનો એ જનેતાને ભૂલી ગયો આ સમાજનો દીકરો પરણ્યા પછી પારકી નારી ઘરમાં જ્યારે આવી હોય અને પછી પોતાની માને એમ કહેતો હોય કે માં હવે આપણા ઘરમાં મોટા મોટા મહેમાન આવે છે માં તો આ ઉધરસ ખાય છે ને હારું નથી લાગતું માં તું ઘરના કોઈ ખૂણામાં બેહી રે માં અને ત્યારે મારું કાળજું કપાતું હોય બાપ મારે એમ થાય કે બસ બેટા આટલામાં થાકી ગયો બેટા અને ત્યારે છેલ્લે લખવું પડતું હોય મિત્રો કે જન્મ લીધો માનવ જાતનો એ જનેતાને ભૂલી ગયો અને આ પ્રફુલ કહે તને પારકીના પ્રેમનો કેવો પોરો ચડ્યો ઘડીકની દુનિયામાં કેવો તું ભૂલો પડ્યો કીધી હજારો માનતા તઈ ઉદરમાં આવેલો છે મા તો અદ્ભુત પાત્ર છે પરમાત્માએ એવો વિચાર કર્યો તો કે હું ઘેર ઘેર દર્શન દેવા માટે નહીં જઈ શકું પણ આ સૃષ્ટિના માનવ લોકોને દર્શન તો દેવા પડશે તો કરશું હું તારે પરમાત્માએ વિચાર કર્યો કે ઘેર ઘેર દર્શન દેવા ના જઈ શકું ને તો એક પાત્ર એવું બનાવું કે ઘેર ઘેર લોકો દર્શન કરી શકે ને એને પાત્ર બનાવ્યું માં એ માનું પાત્ર બનાવ્યું ને હું તો ત્યાં સુધી કહું છું મિત્રો મુરબ્બીઓ કે કદાચ તમે માં ભગવતીના મંદિરમાં જાઓ દર્શન કરવા અંબાજી સુધી ચાલતા જાઓ આમ ડાકોર સુધી જાઓ ગમે ત્યાં જાતા હોય પણ ઘરમાં તમારી માં દુઃખી હોય ને તો એ ડાકોર વાળો તમારી આરાધના સ્વીકાર નથી કરતો એ અંબાજી વાળી ડોસી એ ભગવત કારણ અમારા કવિ તો ત્યાં સુધી કે છે ભૂલો ભલે બીજું બધું માં બાપ ને ભૂલશો અગણિત છે ઉપકાર એના એના એહ ને વિસરશો નહીં અને લાખો કમાતા હો ભલે પણ માં બાપ જેથી ના ઠર્યા એ લાખ નહીં પણ રાખ છે એને માનવું ભૂલશો નહીં અને એટલા માટે કહું છું મિત્રો મુરબ્બીઓ ગમે એટલા ધનવાન હોય તમારી પાસે ગમે એટલા રૂપિયા હોય ગમે એટલો મોટો બિઝનેસ ચલાવતા હોય અને ગમે ત્યારે તમે આધી વ્યાધિ ઉપાધિની માલિકોર જ્યારે ભરાઈ જાઓ ને ત્યારે એક કામ કરજો મિત્રો જગતનેમાં તમને ક્યાંય શાંતિ ના મળે ત્યારે એક કામ કરજો ઘરની માલિકોર કોઈ વયો વૃદ્ધ માં હોય ઈ માના ખોળાની માલિકોર ભલે માની ઉંમર 60 વર્ષની છે
પણ ઈ માના ખોળામાં જઈને એકવાર માથું મૂકી અને હોઈ જજો. મિત્રો, હું ત્યાં સુધી તમને કહું છું કે હિમાલયના ખોપરામાં જે શાંતિ નહીં મળે ને, ઈ શાંતિ તમને માના ખોળાની માલિક મળે. વાહ વાહ માં બાપ, અદ્ભુત પાત્ર છે જનેતાનું ઋણ. આજે એટલા માટે આ કેસેટ કરી રહ્યો મિત્રો, કારણ સમાજમાં એવા પશ્ચિમી હવા લાગેલા દીકરા સમાજમાં જીવે છે. અને એની જો વાત કરું તો એક દીકરો બરોબર એમ કહેવાય કે ગુણિકાના પ્રેમમાં એવો આંધળો બનેલો, અને ગુણિકાના પ્રેમમાં અંધ બનેલો દીકરો. ગુણિકાએ જ્યાં સુધી પેલાની પાસે રૂપિયા હતા ત્યાં સુધી તમામ રૂપિયા છીનવી લીધા, પણ છેલ્લે પેલાને પ્રેમમાંથી છૂટવા માટે એણે એક રસ્તો કાઢ્યો. એણે એટલું કીધું કે હા ભળ્યું, તમારી માં છે ને એ આપણને બેયને વગોવે છે, આપણા બેયના સંબંધને વગોવે છે. જો તમે મારાથી સાચો પ્રેમ કરતા હોય ને તો એક કામ કરો, તમારી માનું માથું વાઢી લો. હે, કે તમારી માનું કાળજું લઈ આવો, તમારી માનું માથું લઈ આવો, તો હું એમ માનીશ કે તમે સાચો પ્રેમ મારી સાથે કરો છો. ત્યારે પ્રેમમાં અંધ બનેલો દીકરો એમ કહેવાય કે હાથમાં કટાર લઈ માનું કાળજું લેવા માટે જતો હોય. માં હોતી છે, દીકરાની રાહ જુએ. હજુ મારો દીકરો આવ્યો નથી. વિચાર કરો, નિંદ્રાવસ્થાની માલિકો માં દીકરાને યાદ કરે, ઊંઘતી હતી નિંદ્રાવસ્થામાં, માં દીકરાને કહેતી હતી કે હજુ મારો દીકરો આવ્યો નહીં, કેટલા વાયગા, હજુ મારો દીકરો આવ્યો કેમ નહીં. પણ ત્યાં તો દીકરાએ જઈ માને છાતીમાં ઘા કર્યો અને માનું કાળજું કાઢી લીધું. એ કાળજું લઈ અને દીકરાએ ગડગડથી ડોટ મૂકી. ડોટ મૂકતો મૂકતો દીકરો જાતો હોય, અને એમાં એમ કહેવાય કે ઉતાવળની માલિકોર ગુણિકાના પ્રેમમાં અંધ બનેલા દીકરાને ઠેસ વાગી. ઠેસ વાગતાની સાથે દીકરાના હાથમાંથી કાળજું પડી ગયું. એ માનું કાળજું એક બાજુ ધૂળમાં રગદોળાય, એક બાજુ દીકરો પડ્યો છે. પણ છતાંય વિચાર કરો કે આ માં છે, અને એ માનું કાળજું એટલું બોલ્યું તું કે ખમા મારા લાલ તને વાગ્યું તો નથી ને. એ માનું કાળજું બોલ્યું કે ખમા મારા લાલ તને વાગ્યું તો નથી, આ માનો પ્રેમ છે. માં છે ને જગતમાં અદ્ભુત પાત્ર છે, જેણે જેણે જન્મ દીધો છે. જગતમાં ઉત્પત્તિ બે જ આપી શકે, એક પરમાત્મા ને બીજી માં. વિચાર કરો ને, 9 મહિનાની અસહ્ય વેદના માં સહન કરે, છતાંય એનો ત્યાગ જોઈ લ્યો. દીકરો જન્મે ત્યારે એમ કહેવાય કોને દીકરો જન્મ્યો, ત્યારે આયા કે નર્સ એમ કહેશે કે ફલાણી બેનને દીકરો જન્મ્યો. પણ પોતાના ઘેર ગયા પછી દીકરાની છઠ્ઠી જ્યારે લખાય ને, ત્યારે એમ કહેવાય કોનો દીકરો, તો કે એના બાપનો દીકરો. હે, પોતે વેદના પોતે સહન કરે અને બાપનું નામ દઈ દેતી હોય આને માં કહેવાય. પણ છતાંય આજના દીકરા એને ઓળખી નથી શકતા, અને એના માટે તો ત્યાં સુધી કીધું એક માં. પોતે એમ કહેવાય કે દર્દની મારી પીડાય છે, અને દર્દની મારી જ્યારે પીડાતી હોય ત્યારે એના પતિએ એટલું કીધું કે આટલું બધું દર્દ તમારું મારાથી જોવાતું નથી, તમારો જીવ કેમ નથી જાતો. હવે તો પરમાત્માને પ્રાર્થના કરું, એક એક ઓહડિયા કર્યા, એક એક વૈદો નહીં દવા કરી, પણ ક્યાંય તમારો રોગ કાબૂમાં નથી આવતો, તમારો જીવ કેમ નથી જાતો. અને ત્યારે માએ એટલું કીધું કે સાંભળ્યું, મારો જીવ એટલા માટે નથી જાતો, મારા પડખે આ ઢોલિયામાં હૂતેલો બાળક છે ને, અઢી વર્ષનો બાળક છે, એને જોયા પછી મને એમ થાય છે કે મારા મરી ગયા પછી કદાચ તમે બીજું લગ્ન કરો, એ બીજું લગ્ન કરો, એની ઓરમાન માં આવે, એ નવી માં મારા દીકરાને રાખશે કે કેમ, એ વિચાર મને મરવા નથી દેતો, એ વિચાર મને મરવા નથી દેતો. અને એટલા માટે કહેવું પડે કે મોતે નાડ્યું માંડ્યું ઓલા જમ જડાફા ખાય, તો એને છોરુંની ચિંતા થાય, અને કેમ વિહરીએ કાગડા, અને કેમ ભૂલી હકાય બા, આ માને કેમ ભૂલી શકાય. અને જો ઈ માની વાત કરો ને,